નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે ડિબેન્ચરના હિસાબો ચેપ્ટરમાં અત્યાર સુધી ડિબેન્ચર બહાર પાડવા અંગેની આ નોંધો જોઈ છે, જેમાં મૂળ કિંમતે બહાર પાડવા, પ્રીમિયમે બહાર પાડવા, વટાવથી બહાર પાડવા, ત્યારબાદ અગાઉથી મળેલ હપ્તા, મળવાના બાકી હપ્તા અંગેના વિવિધ દાખલાઓ આપણે જોયા છે. હવે આપણે નવા સ્ટેપ તરફ જઈ રહ્યા છે. અત્યાર સુધી જે જોયું છે એ મોટા દાખલાઓ હતા અને પરીક્ષામાં એ મોટે ભાગે પૂછાતા નથી, પરંતુ આપણને આવડવા જરૂરી છે, કારણ કે આપણી સેરમોનીવાળા ચેપ્ટરમાં પણ એ સેમ જેવા જ છે, એટલે આવડે ત્યાં સુધી સારું. બરાબર, હવે આપણે આગળ નવા સ્ટેપ તરફ જોઈશું, જે છે ડિબેન્ચર પરત કરવા અંગે. ડિબેન્ચર બહાર પાડવાનું આપણને ખબર છે, પણ હવે ડિબેન્ચર પરત કરવા એટલે શું તે આપણે સમજવાનું છે. તો સમજો કે ડિબેન્ચર બહાર પાડવા એટલે શું, આપણે સમજી ગયા કે કંપનીએ જ્યારે શેર દ્વારા મૂડી મેળવી લીધી, પૈસા મેળવી લીધા, તેમ છતાં વધારાના પૈસાની જરૂર પડે તો કંપની શું કરે, ડિબેન્ચર બહાર પાડે. એટલે કે પ્રમાણપત્ર આવે કે ડિબેન્ચર જાહેર જનતાને આમંત્રિત કરે અને લોકોએ ડિબેન્ચર ખરીદે, બદલામાં એમને પ્રમાણપત્ર મળે, એક સિક્યુરિટી મળે અને એ લોકો કંપનીને પૈસા આપે. હવે ડિબેન્ચરમાં શેર જેવું નથી હોતું, શેરમાં નાણાં પરત થતા નથી, પરંતુ ડિબેન્ચરમાં નાણાં એની મુદત પછી, ચોક્કસ મુદત પછી નાણાં પરત કરવા પડે. તો ડિબેન્ચર જ્યારે મંગાવવામાં આવે છે ત્યારે 100 રૂપિયાનો મંગાવવામાં આવે, 10% ડિબેન્ચર હોય તો દર વર્ષે વ્યાજ પણ આપવામાં આવે, પરંતુ સાથે સાથે જ એની મુદત પણ નક્કી કરવામાં આવે કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ. આપણે થિયરીમાં જોયું હતું કે ડિબેન્ચરની મેક્સિમમ મર્યાદા 10 વર્ષ છે અને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હોય તો એની કંઈક 30 વર્ષ સુધીની મર્યાદાઓ હતી, કેટલીક મુદતના બહાર પાડી શકાય. તો આપણે 10 વર્ષ કરતા 10 વર્ષ પૂરા થાય એટલે કંપનીએ ડિબેન્ચર ધારકોને એના નાણાં શું કરવા પડે, પરત કરવા પડે. તો એ પરત કરવાની આમ નોંધો આપણે જોવાની છે. તો આપણે છેલ્લે પેજ નંબર 85 પર આવી જાઓ. છેલ્લે જે દાખલા જોયા હતા ત્યાર પછીના જે દાખલા છે એ સિલેબસમાં નથી, બરાબર. તો હવે આપણે ડાયરેક્ટ પેજ નંબર 85 ઉપર આવી જઈએ. એના ઉપર ડિબેન્ચરના નાણાં પરત કરવા અંગે કીધું છે મુદ્દો નંબર 9. તો ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે ત્યારે નીચેની આમનોંધ પસાર કરવામાં આવે છે અને તમને બે આમનોંધ આપવામાં આવી છે, જે બેઝિક આમનોંધ છે, બરાબર. તો ડિબેન્ચર જ્યારે આપણે બહાર પાડીએ તો આમનોંધ આપણે શું કરીએ છીએ, બેંક ખાતે ઉધાર કે ડિબેન્ચર અરજી ખાતે જમા, બરાબર. પછી ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. પરંતુ જ્યારે એક સાથે રકમ મંગાવવામાં આવતી તેનો પણ આપણે એક ટૂંકો દાખલો જોયો હતો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, અને પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. તો આપણે આમનોંધ જોઈ જેમાં આ રીતની જોઈ, ફરીથી એક વખત રિપીટ કરું, બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. અરજી મંજૂરી ભેગી હોય એટલે, બરાબર. અને પછી અરજી મંજૂરી જમા છે તેને શું કરતા, ઉધાર ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, આ બહાર પાડવાની આમનોંધ જોઈ, બરાબર. હવે ડિબેન્ચર જ્યારે પરત થાય તો પરત થવાની આમનોંધ જુઓ, જ્યાંથી પૂરું કર્યું ત્યાંથી શરૂ થાય. ડિબેન્ચર ખાતે જમા કરી તે શું કરવાનું, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે શું કરવાનું, ઉધાર, બરાબર. એ પરત કોને કરવાના પૈસા, ડિબેન્ચર ધારકોને. ડિબેન્ચર ધારકોને ડિબેન્ચર હોલ્ડર્સના નામથી ઓળખાય, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા, આ રીતે કરવાનું. અને પછી નવી આમદન બીજી એ થશે, અહીંયાથી જ્યાંથી પૂરું થાય ત્યાંથી ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે નાણાં પરત કરે એટલે બેંક ખાતે જમા, બેંકમાંથી પૈસા જાય એટલે જમા. તો પૈસા આવે ત્યારે બેંક ઉધારથી શરૂ કરીએ અને પૈસા જાય ત્યારે બેંક ખાતે જમા કરીએ, આ રીતની અંદર પ્રોસિજર છે. આપણે વ્યવસ્થિત એની આમનોંધ જોવાની છે. આ ખાતર માત્ર સમજ માટે એની સમજાવી હતી, એની આમનોંધ માટે મેં અહીંયા એક કોષ્ટક બનાવ્યું છે, તેમાં તમામ પ્રકારની આમનોંધ જોઈશું. તો શરૂઆત આપણે એ રીતે કરીએ કે ભાઈ ડિબેન્ચર
અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે મંગાવવામાં આવે, કંપની પોતાની પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળતા અનુસાર ડિબેન્ચર મંગાવે. તો ડિબેન્ચરના નાણાં મંગાવે ત્યારે ડિબેન્ચર ત્રણ રીતે બહાર પાડી શકાય, મૂળ કિંમતે, પ્રીમિયમે અને વટા. ત્રણ રીતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. આવ્યો તો ફરીથી જરા રિપીટ કરીએ, ડિબેન્ચર ત્રણ રીતે બહાર પાડી શકાય, મૂળ કિંમતે, પ્રીમિયમે અને વટાવ. મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમથી બહાર પાડી શકાય અને વટાવથી. આપણે દાખલામાં કંઈક આ રીતે જોયું હતું કે ભાઈ 100 રૂપિયાની કિંમતે ડિબેન્ચર બહાર પાડે, આમાં એવું આવે કે 100 રૂપિયાના ડિબેન્ચર 10% પ્રીમિયમ એટલે કે +10 રૂપિયા એટલે કે 110ના ભાવે બહાર પાડે, અને ત્યાર પછી વટાવે એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર 20 રૂપિયા અંદરથી બાદ કરીને 80ના ભાવે બહાર પાડવામાં આવે. આ શું આપ્યું? વટાવ. બરાબર, આ શું? તો આ ત્રણ રીત આપણે જોઈ હતી, મૂળ કિંમતે, પ્રીમિયમ અને વટાવ. અને હવે પરત કરતી વખતે ડિબેન્ચર પણ ત્રણ રીતે પરત થાય. એક તો મૂળ કિંમતે પરત થશે, અહીંયા બધા મેં મૂળ કિંમત જ બતાવ્યું છે, અત્યારે આપણે એમ કહી દેવાની માત્ર મૂળ કિંમત તરીકે. પછી બીજું પ્રીમિયમ થી બી પરત કરાય, એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય અને 120 પરત કરે તો પ્રીમિયમ થી પરત કર્યો, અને વટાવથી પણ પરત કરી શકાય છે. બરાબર, પરંતુ આપણે હમણાં માત્ર મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત, પ્રીમિયમે બહાર પાડીને પ્રીમિયમે મૂળ કિંમતે પરત, અને વટાવથી બહાર પાડીને પણ મૂળ કિંમતે જ પરતની આમદ આપણે જોવાની છે. તો આપણે આમનો અંદર જોઈશું. બરાબર, તો પહેલા આપણે જે આવડતું છે એ જોઈએ, એ સમજી લઈએ. માત્ર 4 અંકમાં તમારો ઢુકોડ આખો 4 અંકનો પૂરો થઈ જશે અને એકદમ ઇઝી આમનો રહેશે. પહેલા આપણે જોઈએ મૂળ કિંમતે બહાર પાડવાની આમદ. મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે તો શું આમદ થાય? તો ડિબેન્ચર આપણે બહાર પાડતા તો જનરલી આપણે પહેલી આમદ શું કરતા? બેંક ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ભેગું છે. એટલા માટે અરજી મંજૂરી ખાતે જમા, અરજી મંજૂરી હપ્તો છૂટું છૂટું હોય તો આપણે છૂટું છૂટું લખવું, પણ એ તો ભેગું છે એટલે આપણે ભેગું લખીએ. બીજી આમદમાં જે ખાલી જગ્યા ટકાના અરજી મંજૂરી જમા છે તેને ઉધાર કરતા તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે શું કરતા? જમા. બરાબર, તો આ બહાર પાડવા ડિબેન્ચર બહાર પાડવાની આમદ આપણે આ બે કર, અને પરત કરવાની બે આમદ આપણે હમણાં ઉપર જોઈ. જો પાના નંબર 85 ઉપર બે આમદ આવી છે 9મા મુદ્દામાં. તો ડિબેન્ચર પરત કરવામાં આવે ત્યારે પહેલી આમદ એવી થાય કે જે આ જે ડિબેન્ચર અહીંયા જમા કર્યા કેટલી કિંમતના ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે શું કરવાનું જમા છે? જેને ઉધાર, તે પૈસા કોને આપવાના છે? ડિબેન્ચર હોલ્ડર્સને, એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. બરાબર, આ પહેલી આમદ. અને જયારે આપણે નાણા ચૂકવી દઈએ તો પૈસા બેંકમાં લીધા એટલે બેંક જમા, તો નોન ડિબેન્ચર હોલ્ડર્સ જે જમા છે તેને શું કરવાનું? ઉધાર. ડિબેન્ચર હોલ્ડર્સ ઉધાર, એ બેંક ખાતે જમા. તો અહીંયા તમે જોશો તો વાળા પરથી બધા એક ખાતા એકબીજા ખાતા એકબીજા સામે ઉધાર જમા થઈ જશે. અહીં બેંક ખાતે બહાર પાડ્યા જયારે ઉધાર કર્યા ત્યાં બેંક ખાતે પરત થઈ ગયું. બરાબર, અહીંયા અરજી મંજૂરી જમા, અહીંયા ઉધાર ખાતું ક્લોઝ, અહીંયા ડિબેન્ચર જમા, અહીંયા ડિબેન્ચર ઉધાર ખાતું ક્લોઝ, અહીંયા ડિબેન્ચર હોલ્ડર્સ જમા, ડિબેન્ચર હોલ્ડર્સ ઉધાર ખાતું ક્લોઝ. એટલે કે આખી આમદનમાં તમે જોશો 4-4 આમદનમાં તો દરેક ખાતા એકબીજા સામે ઉધાર જમા થઈ જાય એટલે ખાતું ક્લોઝ થાય છે. પૈસા આપણે બંગાવીએ તો પૈસા આવે તો બેંક ખાતે ઉધાર, પૈસા આપણે ચૂકવીએ તો બેંક ખાતે જમા, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા, અહીંયા ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર, અહીંયા ડિબેન્ચર જમા, અહીંયા ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર ખાતે ઉધાર, અરજી મંજૂરી જમા, અરજી મંજૂરી ઉધાર. તો આ રીતે થાય છે. માત્ર તમારે 4 આમદનો યાદ રાખવાની છે. બરાબર, ફરીથી એક વખત હું રિપીટ કરી લઉં, ડિબેન્ચર જયારે બહાર પાડી ત્યારે આપણે આમદનો શું કરીએ?
बैंक खाते उधार डिबेंचर अर्जी मंजूरी खाते जमा પછી ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા થઈ એટલે શું કરવાની ઉધાર તે ડિબેન્ચર ખાતે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે આ બે આમ તો આપણને આવડે જ છે પરતની બે નવી આવી તો પરતની બે નવી અહીંથી ચાલુ થાય જ્યાંથી પૂરું થયું ત્યાંથી ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે પૈસા કોને પરત કરવાના ડિબેન્ચર ધારો પણ ડિબેન્ચર હોલ્ડર્સને તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા પછી નાણાં ચૂકવી ત્યારે ડિબેન્ચર હોલ્ડર્સ જમા છે તે શું કરવાનું उधार ते बैंक खाते जमा नाना चुकाये छे એટલા માટે તો આ થઈ તમારી પહેલી પરિસ્થિતિ કઈ મૂળ કિંમતે બહાર પાડ્યા આપણે આ અને મૂળ કિંમતે શું કર્યા પરત હવે આપણે જોઈશું પ્રીમિયમે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમે પરત કરવામાં આવે ત્યારે બરાબર પ્રીમિયમે બહાર પાડવામાં આવે સોરી અને મૂળ કિંમતે પરત કરવામાં આવે તો પ્રીમિયમ બહાર પાડવાની આપણને આમ આવડે છે આપણે દાખલામાં આવી ગયું છે બેંક ખાતે ઉધાર પ્રીમિયમ સહિત રકમ આવશે તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમ આમાં જે રકમ આવશે એ મહત્વની છે રકમ પ્રીમિયમ સહિત આવશે હવે પ્રીમિયમ સહિત જે રકમ અહીંયા જમા છે બીજી આમદનમાં તે શું કરવાની उधार खाली जगह टकाना डिबेंचर अर्जी मंजूरी खाते उधार ते खाली जगह टकाना डिबेंचर खाते ते डिबेंचर खाते साथ शू आवशे जामीनगीरी प्रीमियम थी बाहर पड़े थे जामीनगीरी प्रीमियम अनामत खाते जमा आवशे बराबर हवे आ बाहर पड़वानी तमारी याद रखनी हवे परत करवानी तो जो तुमने आ आवर्ती होय तो सेम टू सेम જ આવશે માં કઈ નવું નથી બરાબર જે ડિબેન્ચર જમા છે તેને શું કરી દેવાના પ્રીમિયમ કેમ કે અહીંયા પરિસ્થિતિ એવી છે કે મૂળ કિંમત પ્રીમિયમે બહાર પાડી સોનો ડિબેન્ચર 110 ના ભાવે બહાર પાડ્યા તો આ 10 જે પ્રીમિયમની નોંધ કરી પણ અહીંયા પરત તો કેવી રીતે કરવાના છે મૂળ કિંમતે 100 રૂપિયાના ભાવે પરત કરવાના છે તો અહીંયા પ્રીમિયમ જે એ બહાર પાડ્યું भूली जाबर 110 बहार पड़िया मूल किमते परत करिया हवे तीजी वटावे बहार पड़िया मूल किमते परत करिया अर्जी मंजूरी खाते અને સાથે સાથે વટાવે બહાર પાડેલી છે એટલે વટાવની આપણે નોન કરવાની છે બીજી આમદનમાં તો બીજી આમદન આપણે શું આવશે ખાલી જગ્યા ટકાના જે જમા છે તેને ઉધાર કરો ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર બીજું વટાવ આવશે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના डिबेंचर खाते उधार डिबेंचर होल्डर्स खाते जमा डिबेंचर होल्डर्स खाते उधार बैंक खाते जमा तो आमदन लखी दी खाली जगह टकाना डिबेंचर खाते उधार डिबेंचर होल्डर्स खाते જમા અને બીજી આમનો જે હોલ્ડર જમા છે તેને શું કરી દેવાના ઉધાર
ડિબેન્ચર્સ ખાતે ઉધાર તે નાણાં પરત કરે એટલે બેંક ખાતે જમા. હજી તમને થોડુંક અઘરું લાગશે કે આ નવું આવ્યું, યાદ નથી રહેતું, તો થોડાક દાખલા આપણે ગણશું એટલે ઓટોમેટિકલી તમને આવડી જશે અને એકદમ પાકું ત્યારે આવશે કે જ્યારે તમે બધા દાખલા જાતે ગણશો તો બરાબર. બાકી આમાંથી જોઈને બેઠા તમે નોટબુકમાં ઉતારી લો તો એનો કોઈ મતલબ નથી બરાબર. એટલે જાતે ગણશો તો તમને આમનોન ઓટોમેટિકલી બધી યાદ રહી જશે બરાબર. એટલે આપણે હવે દાખલા તરફ જઈએ. તો આનો એક દાખલો તમને સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં પણ આપ્યો છે, આપણે બંને જોઈશું એટલે તમને પ્રેક્ટિસ સારી પડે. ઉદાહરણ સ્વાધ્યાયના બંને દાખલા જોઈશું. તો ત્યાર પછીનો જે એક ટોપિક છે એ આપણે પછી જોઈએ. ટોપિક નંબર આ મૂળકી માટે બહાર પાડ્યા, પ્રીમિયમ વટાવા એ બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કરવાવાળો. આપણે આવી જાઓ ડાયરેક્ટ પાના નંબર 88 પર. ઉદાહરણ નંબર 12 આપ્યું છે એ પહેલાં જોઈશું બરાબર. અને રકમ સાથે છે એટલે તમને હવે આમાં સમજ થોડી સારી પડશે બરાબર. હું સમજ માટે જરાક અહીંયા રવા દઉં છું બરાબર. અમનોન આપણે જેમ લખતા છે એમ જ લખશું. ચાર અમનોન રૂપમાં આવશે, બહાર પાડવાની બે અને પરત કરવાની બે અમનોન બરાબર. તો એ હવે આપણે જોઈએ. ઉદાહરણ 12 આપણે જોવાની શરૂઆત કરીએ. પેજ નંબર 88 પર 12મું ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે. ત્રણ દાખલા છે એટલે કે આપણે જે આ ત્રણ પદ્ધતિ જોઈ છે ત્રણે ત્રણ પદ્ધતિના દાખલા છે બરાબર. તો પહેલો દાખલો છે જોઈએ. આપણે તમારે પદ્ધતિ ઓળખવાની છે કે આમાંથી પહેલી પદ્ધતિ છે બીજી કે ત્રીજી. 100 રૂપિયાની મૂળ કિંમતના 10% 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા જે મૂળ કિંમતે જ પરત કરવાના છે. અહીં શું કીધું છે કે 10% 5000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કરવાનું છે. કઈ પદ્ધતિ? તો યસ, પહેલી પદ્ધતિ છે. 100 રૂપિયાનો ડિબેન્ચર છે બરાબર. કેટલા ટકાના છે? તો 10% ડિબેન્ચર. 10% ડિબેન્ચર. ડિબેન્ચરની સંખ્યા કેટલી છે? તો 5000 ડિબેન્ચર છે બરાબર. 5000 અને મૂળ કિંમત એ, જેનો મતલબ આ જે મૂળ કિંમત એ બહાર પાડી તે જ કિંમતે શું કરવાના છે? પરત પણ કરવાના. તો એનો મતલબ આ પહેલી પરિસ્થિતિ છે. તો પહેલી પરિસ્થિતિની જે આપણે લખતા હતા તેને આધારે લખીએ. તો હવે આપણે આ પહેલો દાખલો ભણીએ. તો આમનોંધ આપણે લખશું. તો આમનોંધ લખતી વખતે પહેલા આપણે લખવાની કઈ? બહાર પાડવાની. બહાર પાડવાની આપણી પહેલી આમનોંધ દર વખતે છેલ્લા બે ચેપ્ટરથી જોતા આવ્યા છે. શું ઉધાર કરીએ છીએ? બેંક ખાતે ઉધાર કરીએ છીએ. કેટલા ગુણ્યા કેટલા? તો 5000 ડિબેન્ચર બધી કિંમત એક સાથે મંગાવવામાં આવી એટલે કેટલા રૂપિયા? 100 રૂપિયા. એટલે 5000 × 100 કરો. 5000 × 100 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 5000 × 100 એટલે કે 5 લાખ. કેટલા થશે? 5 લાખ. બેંક ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે શું કરવાના? હવે જે અરજી મંજૂરી જમા છે બહાર પાડવાની બીજી આમ બહાર પાડતી વખતે બીજી આમનો આવશે અરજી મંજૂરી જમા તેને શું કરવાનું? ઉધાર.
खाते उधार जे जमा छे तेने ज उधार करी देवा 5 लाख ते 10% ना सॉरी अर्जी मंजूरी खाते उधार करवाना था मारे डिवेंचर खाते लखाई गयो डिवेंचर अर्जी मंजूरी जे जमा छे ते ज आपणे उधार करीए छे अर्जी मंजूरी खाते उधार ते 10% ना डिवेंचर खाते शू करशु जमा 5 लाख उधार 10% ना डिबेंचर खाते उधार जे लखी रकम 5 लाख छे ले लेवानी बधा अमुक चोक्कस मुदत 5 वर्ष 6 वर्ष 7 वर्ष मुदत पछी आ परत थाय तो त्यारनी आमदन छे तारीख आवे तो त्यारनी तारीख लखवानी आवे तो ते 10% डिबेंचर खाते उधार के कोने परत करना डिबेंचर होल्डर्स ने परत करना है ना खाते रही जाना डिबेंचर होल्डर्स खाते 5 लाख हवे परत नी बीजी हम जे होल्डर्स जमा छे ने उधार करना तो डिबेंचर होल्डर्स खाते उधार 5 लाख ते नाना चुकवे बैंक में बैंक में पैसा ओछा थाय बैंक खाते जमा આ રીતે તમારો પહેલો ડાકો ઉદાહરણ 12 માં પૂરો થાય 4 આમનો તમારે આ રીતે લખવાની પૂછાય તો આ રીતે આવવી જોઈએ બરાબર તો આ રીતનો એક દાખલો પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય પૂછાતો હતો અત્યાર સુધી આ વર્ષે જે પ્રમાણે માર્કો આવશે આપણું તે પ્રમાણે દાખલો આવશે બરાબર તો આ એક દાખલો થયો હવે આપણે જઈએ આગળના દાખલો તરફ બરાબર તો આગળનો દાખલો બીજો છે તેની રકમ વાત છે 100 ની મૂળ કિંમતના સોની મૂળ કિંમતના 10% 5000 ડિબેન્ચર સેમ જ છે 5% વટાવે બહાર પાડ્યા જે મૂળ કિંમતે પરત કરના છે એટલે કે વટાવથી બહાર પાડ્યા મૂળ કિંમતે પરત કરના છે તો આમાંથી કઈ પદ્ધતિ છે વટાવથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત એટલે કે ત્રીજી પદ્ધતિ છે તો આપણે એ દાખલાની આમંત હવે જોઈએ બરાબર વટાવથી બહાર પાડવાની આમદન અને પરત તો પહેલા આપણે વિગત છૂટી પાડી લઈએ તો પહેલા અંદર કીધું છે કે 100 રૂપિયાની મૂળ કિંમત બરાબર મૂળ કિંમત જે બહાર પાડ્યા કેટલા ટકાના ડિબેન્ચર છે તો 10% 5000 10% ડિબેન્ચર 5000 અને કીધું છે જે મૂળ કિંમતે જ પરત કરવાના છે એટલે કે બહાર પાડ્યા 100 રૂપિયાની મૂળ કિંમતે અને અંદર કીધું છે 5% વટાવ એટલે લખવું પડશે કે 100 રૂપિયાની મૂળ કિંમત એનો 5% વટાવ એટલે કે 5 રૂપિયા એટલે કે 55 ના ભાવે બહાર પાડ્યા 55 ના ભાવે બહાર પાડ્યા અને પરત કેટલા ભાવે કરવાના છે 100 રૂપિયા મૂળ કિંમત એટલે કેટલી 100 રૂપિયાના ભાવે પરત તો 55 ના ભાવે 10 માઈનસ 5% વટાવ એટલે 55 ના ભાવે બહાર પાડ્યા અને 100 રૂપિયા ના ભાવે પરત કરવાના છે તો આપણે હવે આમદન જોઈએ તો બહાર પાડવાની પહેલી આમદન બહાર પાડતા પહેલી આમદન આપણી શું થશે બેંક વાળી આમદન તો પૈસા મળે ડિબેન્ચર બહાર પાડીએ એટલે બેંક ખાતે ઉધાર આપણે કંપની છે આપણને પૈસા મળ્યા હવે પૈસા આપણે વટાવે બહાર પાડીએ એટલે 100 રૂપિયા માઇનસ 5 વટાવે એટલે 95 ભાવે બહાર પાડીએ તો પૈસા પણ કેટલા પ્રમાણે મળશે 95 પ્રમાણે જ મળશે એટલે 95 ગુણ્યા 5000 5000 ગુણ્યા 95 ગુણાકાર કરશું તો લગભગ 5000 ગુણ્યા 5 55 25000 ઓછા થશે એટલે 4,75,000 આવશે 4,75,000 5,000 ગુણ્યા 95 4,75,000 બેંક ખાતે ઉધાર હવે વટાવે બહાર પાડતી વખતે આપણે બેંક ખાતે ઉધાર 5,75,000 બરાબર
તેની બીજી આમનું તે જમા સ્થાના ખાતે કરવાનું તે 5% ના ડિબેન્ચર 5% ના થોડી સોરી 10% ના છે 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 4,25,000 બરાબર આ રીતે આમનો થઈ હવે બીજી આમનો આપણે એની કરશું જે જમા છે તેને શું કરશું ઉધાર 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 4,75,000 25,000 જે ઓછા મળ્યા છે સાના મળ્યા વટાવના તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 25,000 તે 10% ના ડિબેન્ચર ખાતે 5,00,000 આ થયું વટાવે બહાર પાડ્યું હવે પરત કરવાની આમાં તો પરત કરતા આપણી બે આમનો આપણને ખબર જ છે અહી આંકડા સમજવાના છે તો પરત કરતા પહેલી આમનોન પરત કરવાની પહેલી આમનોન જે જમા છે તેને ઉધાર 10% ના ડિબેન્ચર ખાતે ઉધાર સેમ ટુ સેમ રકમ 5,00,000 જ મૂળ કિંમત તે જ લેવાના છે એટલે 5,000 × 100 પરત 100 એ કરવાના છે એટલે 5,000 × 100 5,00,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કેટલા થશે 5,00,000 બરાબર અને બીજી આમનો ડિબેન્ચર હોલ્ડર્સ જમા તેને શું કરવાના ઉધાર તો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે પૂરેપૂરી રકમ 100 એ 100 રૂપિયા પરત થઈ જશે 5,00,000 અને 5,00,000 તો આ રીતે તમારો 12માનો બીજો દાખલો અહીંયા પૂરો થાય છે બરાબર તો આ રીતે તમારે આમનોની રકમ લેવાની રહેશે તમારે હવે આપણે જઈશું ત્રીજા દાખલા તરફ દાખલાની રકમ એવી છે 100 રૂપિયાની મૂળ કિંમતના 10% ડિબેન્ચર 5,000 છે એ 8% પ્રીમિયમે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કર્યા તો હવે એ પદ્ધતિ આવી ગઈ આપણી બીજા નંબરની પદ્ધતિ છે તો આપણે એ લખીએ વિગત અંદર આપી છે કે 100 રૂપિયાનો ડિબેન્ચર બરાબર શું કીધું છે 8% પ્રીમિયમ 8% એટલે કે 100 પર 8% 8 રૂપિયા એટલે કે 108 ના ભાવે બહાર પાડ્યા 5,000 ડિબેન્ચર છે 10% 5,000 ડિબેન્ચર ફરક છે મૂળ કિંમત એટલે કે 100 ના ભાવે ફરક કરવાના છે તો હવે આપણે આમનોન લખીએ પહેલા બહાર પાડતા આમનોન લખીએ બહાર પાડતા પહેલી આમનોન પૈસા મળે એટલે બેંક ખાતે 5,000 ડિબેન્ચર ગુણ્યા ડિબેન્ચર બહાર પાડ્યા કેટલા ના 100 નો 8% પ્રીમિયમ એટલે 108 ના ભાવે એટલે પૈસા પણ 108 નો મળે મળશે 5,000 × 108 × 108 એટલે આવશે 5,40,000 બેંક ખાતે ઉધાર તે 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 5,40,000 હવે બીજી આમનોન પર બહાર પાડવાની તો અરજી મંજૂરી જમા તેને શું કરી દેવાનું 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી જમા છે એને ઉધાર કરી દેવાની 2 થી 5,40,000 હવે આ 5,40 માં 8 × 5,000 40,000 તો સાણા સમાયેલા ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે છૂટાપણ તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા 5,000 × 8 રૂપિયા શું અંદર પ્રીમિયમ છે એટલે કે 40,000 પ્રીમિયમ જમા કરવાનું તે
10% ડિબેન્ચર, બાકીના જે શું છે 10% ડિબેન્ચર, 5000 × 100 એટલે 5 લાખ. તો આથી પ્રીમિયમ એ ડિબેન્ચર બહાર પડવાની આમાં. હવે પરત, પરતની બે આમદન જોવાનું છે. એમાં પહેલી આમદન અહીંયાથી શરૂઆત કરવાની, જેવું છે એવું લખી દેવાનું, 10% ડિબેન્ચર ખાતે ઉધાર રકમ સેમ, મૂળ કિંમત જ પરત મળે છે. 5000 × 100 એટલે આવશે 5 લાખ જ આવશે. આ જે છે તે જ બરાબર, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 5 લાખ આવશે બરાબર. અને પછી પરતની બીજી આમનો ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 5 લાખ, તે પૈસા ચૂકવી બેંક ખાતે જમા 5. તો આ રીતે તમારી ત્રણેય પદ્ધતિ, મૂળ કિંમતે બહાર પાડવા, મૂળ કિંમતે પરત કરવા, પ્રીમિયમે બહાર પાડવા, પ્રીમિયમે પરત કરવાનો દાખલો, અને વટાવે બહાર પાડ્યા, અને મૂળ કિંમતે જે અગાઉ આપણે જોયો એ ત્રણેય પદ્ધતિ એ આ રીતે દાખલો થાય. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈશું બરાબર. તો સ્વાધ્યાયનો દાખલો આવો જ સેમ આપ્યો છે, તમે જાતે પણ ગણી શકશો બરાબર. જો તમે જાતે પ્રયત્ન કરો તો જાતે પણ ગણી શકો, હું પણ તમને ગણાવું જ છું અહીંયાથી બરાબર. તો ઝડપથી તમને સ્વાધ્યાયનો દાખલો એ કરાવું છું. દાખલો નંબર 113 પર 15મો દાખલો છે. તે સિવાય આપણે જે અગાઉ જોયા 8મો 9મો અને 10મો 3 દાખલા અત્યારે આપણે જોતા નથી બરાબર, એ લગભગ સિલેબસમાંથી કટ થઈ ગયા છે એટલે આપણે અત્યારે જોવાના નથી બરાબર. અને જરૂર પડે તો જોઈ પણ લઈશું બરાબર. તો દાખલો નંબર 15 આવો સેમ છે બરાબર. તો આપણે એ રકમ વાંચીને દાખલાની શરૂઆત કરીએ. તો હવે આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 15 જોઈશું. દાખલો નંબર 15 સેમ આવો જ છે બરાબર. તો દાખલો આપણે આ સ્ટેપ લેવા જ દઈએ અહીંયા બરાબર. વાળા પરથી ત્રણેય દાખલા જોઈએ. પ્રથમ માહિતીની સાથે તમને ઓળખ થવી જોઈએ કે કયા પ્રકારનો દાખલો તમને પૂછવામાં આવ્યો છે. તમે 15મા દાખલાની પહેલી રકમ વાંચો તો તમને ખ્યાલ આવશે કે તમને આ જે દાખલો પૂછવામાં આવ્યો છે એ મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાનો છે, બીજો વર્ષ પ્રીમિયમે બહાર પાડીને પ્રીમિયમે પરત કરવાનો છે, કે પછી ત્રીજો વટાવે બહાર પાડીને વટાવે મૂળ કિંમતે પરત કરવાનો છે. તો પહેલો આપણે જોઈએ 100ની મૂળ કિંમતના 9.5% ના 8500 ડિબેન્ચર. રૂપિયા 100ની મૂળ કિંમતના 9.5% ના 8500 ડિબેન્ચર મૂળ કિંમતે જ પરત કરવાના છે. એટલે કેટલા ભાવે? 100 રૂપિયાના ભાવે પરત કરવાના છે બરાબર. તો આપણે આમનો પહેલા દાખલાની લખીએ તો 100 રૂપિયાની મૂળ કિંમતના ડિબેન્ચર, પહેલા તો બહાર પાડતી વખતે બંને આમનો જોઈશું. બહાર પાડતા પહેલી આમનો, બહાર પાડવાની પહેલી આમનો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 8500 ડિબેન્ચર ગુણ્યા મૂળ કિંમત ના ભાવે એટલે કે 100, ઉધાર એટલે કે 8,50,000. તે 9.5% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બાબત જે લખવાની પૂછાય, લગભગ પૂછાતી નથી પરંતુ જો ઇન કેસ પૂછાઈ જાય તો આવડવી જોઈએ કે 8500 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા તેના બરાબર. હવે બહાર પાડવાની બીજી આમ જોઈશું આપણે. તો
જે અરજી જમા છે તેને શું કરવાનું, ઉધાર 9.5% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 8,50,000 તે 9.5% ના ડિબેન્ચર ખાતે જમા 8,50,000 આ આપણી મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમદન પૂરી. હવે આપણે જોઈશું ડિબેન્ચર પરત કરવાની આમદન. તો પરત કરતા આપણને આમદન શું થાય, તો પરત કરતા પહેલી આમદન જ્યાંથી જમા પૂરું થયું ત્યાંથી શરૂઆત કરીને 9.5% ડિબેન્ચર ખાતે ઉધાર 8,50,000 છે. કેમ 8,50 આવ્યા, તો 8,500 ડિબેન્ચર મૂળ કિંમત જ, એટલે કે 8,500 × 100 એટલે 8,50,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 8,50,000. પછી બીજી આમનો જે ડિબેન્ચર હોલ્ડર જમા છે તેને આપણે શું કરશું, ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે નાણા પરત કરી બેંક ખાતે જમા 8,50,000. ત્રણ પદ્ધતિમાં તમે જોશો તો તમારી જે મૂળ કિંમતે બધામાં પરત થાય, મૂળ કિંમતે પરત, મૂળ કિંમતે પરત, મૂળ કિંમત. તો આ જે આમનોન છે એ ત્રણે ત્રણ દાખલામાં સેમ જ રહેશે, માત્ર આંકડા છે એ બદલાશે. બીજા દાખલાની રકમ વાંચીને તમે ઓળખો કે કઈ પદ્ધતિનો ડિબેન્ચર છે. પાછળ પાનું પીરો, પાના નંબર 100 રૂપિયાની મૂળ કિંમતના 9.5% 9,500 ડિબેન્ચર 10% વટાવે બહાર પાડ્યા. તો હવે 8,500 ની જગ્યાએ કેટલા ડિબેન્ચર થઈ ગયા, 9,500. અહીંયા રહેવા જ દઈએ, બરાબર. 100 રૂપિયાની મૂળ કિંમતના કેટલા 9,500 ડિબેન્ચર, 9.5% જ છે 9,500 ડિબેન્ચર, 10% વટાવે બહાર પાડે જે મોટી ઘટે પરત પાડે. 10% વટાવે, 100 ના 10% 10% વટાવ એટલે આવશે 90 ના ભાવે બહાર પાડ્યા અને મૂળ કિંમતે જ પરત કરવાનું છે, એટલે કે 100 ના ભાવે પરત કરવાના છે. તો હવે આપણે આમદન વટાવથી બહાર પાડવાની આમદન આપણે જોઈશું. તો વટાવથી બહાર પાડવાની આપણે આમદન જોઈએ. પહેલી આમદન બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 9,500 ડિબેન્ચર, બરાબર, ગુણ્યા કેટલાના ભાવે 10% વટાવે એટલે 90 ના ભાવે બહાર પાડ્યા હશે. 9,500 × 90 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 9,500 × 90 એટલે કે 8,55,000 ના ભાવે બહાર પાડ્યા હશે. 8,55,000 બેંક ખાતે ઉધાર તે 9.5% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. બીજી આમનો જે આપણે કરીશું એમાં 9.5% ડિબેન્ચર અરજી મંજૂરી જમા છે તેને આપણે શું કરશું, ઉધાર કરશું 8,55,000 જે ઓછા મળ્યા કે વટાવ આપણે આપ્યો. તો ડિબેન્ચર વટાવ ખાતે આપણે બી ઉધાર કરશું. તો વટાવ કેટલા રૂપિયા છે, 10 રૂપિયા 10%, એટલે કે 9,500 × 10 10 × 9,500 એટલે કે 95,000 અંદર ઉમેરશું. હવે જે થશે સરવાળો કુલ 95,000 વત્તા 8,55,000 એટલે કે 9,50,000 જે થશે તે 9.5% ડિબેન્ચર ખાતે 9,50,000
जो दाखलो आपणे જોઈએ તે રાખવાની રકમ છે 200 ની મૂળ કિંમતના ડિબેન્ચર છે અહીંયા મૂળ કિંમત કેટલી છે 200 આગળ એવું કીધું છે કે 10% ના 8000 ડિબેન્ચર છે ડિબેન્ચર પાછા 10% ના ડિબેન્ચર છે જે આ વખતે 9.5% ના હતા 10% ના ડિબેન્ચર હતા સંખ્યા છે 8000 ડિબેન્ચર 8000 ડિબેન્ચર છે અને એવું કીધું છે કે 10% પ્રીમિયમ 200 ના 10% અહીંયા બધા ભૂલ કરીએ 10 લઈએ 10 લઈએ એટલે ભૂલ પડે 200 ના 10% કેટલા થશે 20 થશે એટલે 200 ને 20 ના ભાવે બહાર પડે મેં કીધું આ સમજ પડી એટલે દર વખતે 100 આવે એટલે 10% લઈએ કે 10 લઈ લેતા પરંતુ અહીંયા 200 છે એટલે 200 ના 10% કેટલા થશે 20 થશે એટલે 20 રૂપિયા પ્રીમિયમ થશે तो अपना डिबेन्चर संख्या 8000 गुणिया पैसा प्रीमियम बाहर पड़े એટલે 220 લેખે મળી આવશે 5000 ગુણ્યા 220 કરશું 5000 ગુણ્યા 220 એટલે 1760000 બેંક ખાતે ઉધાર આવશે તે 10% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 1760000 આવશે બરાબર હવે જે અરજી મંજૂરી જમા છે બીજી આમાં આપણે ઉધાર કરશું 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 1760000 તે અહીંયા બે વસ્તુ સમાયેલી છે 220 રૂપિયામાં બે વસ્તુ સમાયેલી છે એક તો ડિબેન્ચર અને પ્રીમિયમ તો એ છૂટું પાડશું પહેલા પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ અનામત સેરમોની માં ખાલી જમીનગીરી પ્રીમિયમ આવે આમાં સાબિત જમીનગીરી પ્રીમિયમ અનામત કરતો 20 × 8000 160000 આવશે બરાબર 20 × 8000 160000 તે 10% ડિબેન્ચર ખાતે 8000 10% ના ડિબેન્ચર છે તે આપણે શું કરશું
ઉધાર કરશો બરાબર 10% ના ડિબેન્ચર અને 9. આટલી જગ્યા કેટલા આવશે 10% ના ડિબેન્ચર ખાતે ઉધાર 16 લાખ આવશે બરાબર પે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 16 લાખ કેમ અહીંયા 16 લાખ લીધા કેમ કે પ્રીમિયમ બહાર પડે તો 1760 આવે 200 હોય તો 200 એટલે 8000 ગુણ્યા કેટલા આવશે ગુણાકાર 8000 ગુણ્યા 200 16 લાખ બરાબર અને ડિબેન્ચર હોલ્ડર્સ જમા તે અહીંયા ઉધાર કરી દેવાના અને નાણાં ચૂકવીએ એટલે બેંક ખાતે એકદમ સાદો અને સિમ્પલ ડિબેન્ચર પરત કરવા અંગેનો દાખલો કહી શકાય બરાબર આ ટાઈપના દાખલા પણ પરીક્ષામાં એકદમ ઇઝી પેપર કાઢવું હોય અથવા તો ડિબેન્ચરનો જે ભાગ છે એ ઇઝી રાખવું હોય તો આ દાખલા તમને પૂછાય નહીં તો આની જગ્યાએ તમને મૂળ કિંમતે બહાર પાડવા પ્રીમિયમે પરત કરવા પ્રીમિયમે બહાર પાડવા પ્રીમિયમે પરત કરવા અને વટાવે બહાર પાડવા પ્રીમિયમે બહાર પરત કરવા એટલે કે બધામાં મૂળ કિંમતે પરત કરવાની જગ્યાએ શું આવશે પ્રીમિયમે પરત કરવા અંગેના દાખલા તમને બોર્ડની પરીક્ષામાં વધારે પૂછાય છે જે દાખલો નંબર 16, 17 અને 18 તમે 16, 17 અને 18 જોશો તો મૂળ કિંમતે બહાર પાડવા પ્રીમિયમે પરત કરવા પ્રીમિયમ બહાર પાડવા પ્રીમિયમ પરત કરવા અને વટાવે બહાર પાડવા અને પ્રીમિયમ પરત કરવા અંગેનો દાખલો છે 16, 17 અને 18 જે હવે આ પછીના વિડીયોમાં આપણે જોઈશું ત્યાં સુધી તમને આ જે દાખલાઓ છે તેની આમદન તમને મળે થઈ જવી જોઈએ તો જ તમને પેલા દાખલામાં સારી સમજ પડશે કારણ કે પ્રીમિયમે પરત કરશું એટલે આમદનમાં અહીંયા હવે ચેન્જ આવશે જે અત્યાર સુધી નહોતો આવ્યો પ્રીમિયમે પરત કરવાનું અહીંયા મૂળ કિંમત આવતું હતું એટલે પ્રીમિયમ ન પ્રીમિયમને પરત કરવાનું કોઈ નોંધ નથી જો પ્રીમિયમ પરત થાય તો આમાં પ્રીમિયમ પણ નોંધ કરવાની રહેશે તો એ અંગેના દાખલા હવે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું થેન્ક યુ વેરી મચ બરાબર